नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 ना विषय गणित भणीशुं। प्रकरण 13 स्मार्ट चार्ट। स्मार्ट चार्ट में आज नो टॉपिक छे तमारो हाथ केटलो लांबो छे। तो चार मित्रों नुं जूथ बनाववानुं छे। चार चार मित्रों ना जूथ में तमारे नकामा कागळ, जुदा जुदा रंगना नकामा कागळ होय ते तमारे भेगा करवाना छे। जुदा जुदा रंगना नकामा कागळ ने भेगा करवाना छे। त्यार पछी एक कागळ नी पोळी पट्टी वाळी, एटले के पट्टीओ समान पोळाई वाळी, एटले के एक ज सरखी पोळाई वाळी, आटली पोळाई आ पट्टी नी, आटली पोळाई बीजी नी, आटली तीजी नी, आटली एवी रीते समान पोळाई वाळी पट्टीओ कापवानी छे। आ काप्या पछी दरेक विद्यार्थीओनो हाथ कागळनी पट्टीथी मापवानो छे। जे कागळनी तमे पट्टीओ कापी छे ए कागळनी पट्टीओथी दरेक विद्यार्थीओनो हाथ छे ए मापवानो छे। अहीं कागळनी पट्टी मूकवानी अने मापवानो। हवे त्यार पछी माप्या पछी ए कागळनी पट्टी ज्यां हाथ पूरो थाय त्यां सुधीनुं माप लई કાગળની પટ્ટીને કાપી લેવાની છે અને કાપ્યા પછી તેની ઉપર વિદ્યાર્થીનું નામ લખી દેવાનું છે, એટલે ખબર પડે કે આ પટ્ટી છે એ કયા વિદ્યાર્થીની છે। આવી રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે। ચાર ચાર વ્યક્તિઓનું જૂથ બનાવવાનું છે અને જુદા જુદા રંગના નકામા કાગળ છે એ ભેગા કરવાના છે અને સમાન પહોળાઈ વાળી જુદા જુદા રંગની પટ્ટીઓ કાપવાની છે। આ પટ્ટીઓ વિદ્યાર્થીઓના હાથના હાથથી માપવાની છે, એટલે કે વિદ્યાર્થીઓનો હાથ છે એ આ કાગળની પટ્ટીથી માપવાનો છે। માપ્યા પછી તે પટ્ટીને કાપી લેવાની છે અને તે પટ્ટી ઉપર વિદ્યાર્થીનું નામ લખી લેવાનું છે। વિદ્યાર્થીનું નામ લખ્યા પછી તેની બાજુમાં પણ કાગળની પટ્ટીની લંબાઈ કેટલી છે એ લખવાની છે, એટલે કે દરેક વિદ્યાર્થીનો હાથ કેટલો લાંબો છે એ લખવાનો છે। 4 સેમી લાંબો, 5 સેમી, 8 સેમી, 9 સેમી, 10 સેમી, એવી રીતે નામ અને જેટલી લંબાઈ ધરાવતા હોય એટલી લંબાઈ લખવાની છે। આટલું કર્યા પછી આવી રીતે પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીએ કરવાની છે। અહીંયા પણ 3 વિદ્યાર્થી આવી પ્રવૃત્તિ કરે છે। જોઈએ આપણે રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે। રોહન છે, જેકોબ છે અને ગીતા આ 3 વિદ્યાર્થીઓ છે પોતાના હાથ માપી લે છે કાગળની પટ્ટીથી અને તે પટ્ટીને આ ચાર્ટમાં દર્શાવે છે। આ બાજુ છે આ ચાર્ટ હાથની લંબાઈ, એટલે કે આ હાથની લંબાઈ બતાવી છે અને નીચે વિદ્યાર્થીઓના નામ છે, એટલે રોહનની પટ્ટી, જેકોબની પટ્ટી, ગીતાની પટ્ટી અને જેકોબની પટ્ટી, એટલે રોહનની પટ્ટી રોહનના નામ ઉપર લગાવવાની છે, એની ઉપર ઊભી કરવાની છે। રોહનની પટ્ટી કેટલી લાંબી છે આપણે ચાર્ટમાં જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે રોહનની પટ્ટી છે કેટલી લાંબી છે। એ પટ્ટી ઉપર લખ્યા છે 8 સેમી, તો રોહનની પટ્ટી છે 8 સેમી લાંબી છે। રોહનની પટ્ટી છે એ કેવા રંગની છે? રોહનની પટ્ટી છે એ વાદળી રંગની છે। ગીતાની પટ્ટી જોઈએ તો રોહનનો હાથ કેટલો લાંબો થયો કહેવાય? 8 સેમી લાંબો થયો કહેવાય। ગીતાનો હાથ જોઈએ, ગીતાની પટ્ટી કેટલી છે? 9 સેમી લાંબી છે। તો ગીતાનો હાથ પણ કેટલો લાંબો હશે? 9 સેમી લાંબો હશે। હવે જેકોબનો હાથ જોઈએ, જેકોબની પટ્ટી છે એ 10 સેમી લંબાઈ ધરાવે છે, તો જેકોબનો હાથ પણ કેટલો લાંબો હશે? 10 સેમી લાંબો હશે। રોહનની પટ્ટી છે વાદળી રંગની છે, ગીતાની પટ્ટી છે લાલ રંગની છે અને જેકોબની પટ્ટી છે એ પીળા રંગની છે, એટલે કે જુદા જુદા કાગળમાંથી
जुदा जुदा रंगनी पट्टीओ बनावी छे, परंतु एक समान पहोळाई वाली पट्टी बनावी छे। एक જ સરખી બધાયમાં કેવી છે પહોળાઈ છે, લંબાઈ જુદી જુદી હોય છે। જેટલો વિદ્યાર્થીનો હાથ લાંબો હોય એટલી લાંબી પટ્ટી હોય। એટલે કે લંબાઈ જુદી જુદી ધરાવે, પરંતુ પહોળાઈ તો કેવી ધરાવે, એક જ સરખી પહોળાઈ ધરાવે છે। તો ત્રણ વિદ્યાર્થીઓ આવી રીતે રમત રમે છે અને પોતાની પટ્ટીઓના પટ્ટીઓ કાપી હાથની લંબાઈ લે છે અને ચાર બનાવે છે। હવે આ ચાર જોવાનો છે, આ ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો। તો તમને ચાર ખાલી જગ્યા આપેલી છે, તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈશું। જેકોબનો હાથ ગીતાના હાથ કરતા ખાલી જગ્યા લાંબો છે। જેકોબનો હાથ ગીતાના હાથ કરતા ખાલી જગ્યા લાંબો છે। તો તમને કૌંસમાં પૂછ્યું કે વધુ કે ઓછો, આ બેમાંથી એક જ જવાબ આવશે, વધુ લાંબો છે કે ઓછો લાંબો છે આપણે જોઈએ। ગીતાનો હાથ છે એ જેકોબના હાથ કરતા કેવો છે, જેકોબનો હાથ છે એ ગીતાના હાથ કરતા, જેકોબ પહેલા આપ્યું છે પછી ગીતા આપ્યું છે, જેકોબનો હાથ છે એ ગીતાના હાથ કરતા કેવો છે, વધુ લાંબો છે કે ઓછો લાંબો છે। તો ગીતાનો હાથ છે 9 સેમી લંબાઈ ધરાવે છે, જ્યારે જેકોબનો હાથ છે 10 સેમી લંબાઈ ધરાવે છે। તો કોનો વધારે થયો હશે, જેકોબનો હાથ છે એ કેવો છે, વધુ લંબાઈ ધરાવે છે। તો આપણે લખીશું જેકોબનો હાથ ગીતાના હાથ કરતા વધુ લાંબો છે। જવાબ આવશે વધુ કે ઓછો, તમને બે જ ઓપ્શન આપ્યા, તો બેમાંથી એક જવાબ પસંદ કરીને લખવાનો છે। ગીતાનો હાથ છે 9 સેમી ધરાવે છે, જેકોબનો હાથ 10 સેમી ધરાવે છે, તો જેકોબનો હાથ તો વધુ જ લાંબો હોય, તો જવાબ આવશે વધુ। બીજી ખાલી જગ્યા જોઈશું, ગીતાના હાથની લંબાઈ રોહનના ખાલી જગ્યા છે। ગીતાના હાથની લંબાઈ, આપણે પહેલા ગીતા લીધું છે, ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા ખાલી જગ્યા છે। એમાં પણ તમને કૌંસમાં ઓપ્શન આપ્યો છે વધુ કે ઓછી છે, તો ગીતાના હાથની લંબાઈ, ગીતાનો હાથ કેટલો છે 9 સેમી લાંબો છે, જ્યારે રોહનનો હાથ કેટલો છે 8 સેમી લાંબો છે। તો કોનો હાથ વધારે લાંબો થયો કહેવાય, ગીતા કે રોહનનો, તો ગીતાનો હાથ લાંબો થયો કહેવાય રોહન કરતા। તો અહીંયા જવાબ આવશે ગીતાના હાથની લંબાઈ કેવી છે, રોહનના હાથ કરતા વધુ છે, કેવી છે વધુ લંબાઈ ધરાવે છે। રોહનનો હાથ 8 સેમી લાંબો છે, જ્યારે ગીતાનો હાથ છે 9 સેમી લાંબો છે, તો રોહન કરતા કેવી લંબાઈ ધરાવે છે, વધુ લંબાઈ ધરાવે છે, તો જવાબ આવશે વધુ। ત્રીજી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યાનો હાથ સૌથી વધુ લાંબો છે, તો સૌથી વધારે માપ કોણ ધરાવે છે, કોનો હાથ સૌથી વધારે લાંબો છે, તો રોહનનો છે 8 સેમી લાંબો, ગીતાનો છે 9 સેમી લાંબો, જેકોબનો છે 10 સેમી લાંબો। તો સૌથી વધારે લાંબો કોનો થયો કહેવાય, જેકોબનો હાથ છે એ સૌથી વધારે લાંબો છે। તો અહીંયા આવશે ખાલી જગ્યાનો હાથ સૌથી વધારે લાંબો છે, તો જવાબ આવશે જેકોબનો હાથ સૌથી વધારે લાંબો છે। હવે આપણે જોઈશું ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે। તો તમને આ ચાર પરથી તમને ખબર પડશે કે કોનો હાથ સૌથી ટૂંકો છે, તો જે ઓછી લંબાઈ ધરાવે એનો હાથ કેવો હોય, સૌથી ટૂંકો હોય, વધુ લંબાઈ ધરાવે એનો હાથ કેવો હોય, વધુ લાંબો હોય। તો અહીંયા રોહનનો હાથ સૌથી ઓછી લંબાઈ ધરાવે છે, 8 સેમી લાંબો છે, જ્યારે ગીતાનો છે 9 સેમી, જેકોબનો છે 10 સેમી, તો સૌથી નાનો કોનો હાથ છે, રોહનનો હાથ છે, રોહનનો હાથ 8 સેમી લાંબો છે,
તમારે તમારા મિત્રોની પટ્ટીઓ કાપવાની છે અને નીચે આપેલા ચાર્ટમાં તમારે જગ્યા આપી છે, નીચે તમને ચાર્ટ દોરેલો છે એ જગ્યામાં તમારે તમારા મિત્રોના નામની પટ્ટીઓ કાપેલી લગાવવાની છે, જુદા જુદા માપની, જેટલું માપ હોય એ પ્રમાણે અને જે વ્યક્તિની પટ્ટી હોય એ વ્યક્તિનું નામ પર લખવાનું. એવી રીતે તમારે નીચે આવી રીતે તમારે ચાર્ટ તૈયાર કરવાનો છે, એ તમારે જાતે કરવાનો છે. હવે આપણે જોઈશું બાળકો શાળાએ આવે છે તો બાળકો કેવી રીતે શાળાએ આવે છે. તો બાળકો જુદી જુદી રીતે શાળાએ આવે છે. કેટલાક ટ્રેક્ટરમાં બેસીને આવે છે, કેટલાક બસ દ્વારા આવે છે, કેટલાક સાયકલ દ્વારા આવે છે, કેટલાક રિક્ષામાં બેસીને આવે છે અને કેટલાક બાળકો છે એ પગ પાળા આવે છે. તમારા પાઠ્યપુસ્તક 187 પેજ નંબર ખોલો. એ પેજ નંબર ઉપર તમને ચિત્ર આપ્યું છે કે બાળકો શાળાએ આવે છે તો બાળકો છે એ જુદી જુદી રીતે શાળાએ આવે છે. બસમાં બેસી, ટ્રેક્ટર દ્વારા, રિક્ષામાં બેસીને, સાયકલ દ્વારા અને પગ પાળા પણ બાળકો આવે છે. તો આપણે જોઈએ, ચિત્ર જુઓ અને ગોઠો ભરો. આવવાની રીત, તો બાળકો કેવી કેવી રીતે આવે છે અને કેટલા બાળકો આવે છે, બાળકોની સંખ્યા લખવાની છે. તો તમને એક આપ્યું છે ટ્રેક્ટર, ટ્રેક્ટરમાં 3 બાળકો આવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રમાં બીજું શું છે, બસ છે. બસમાં બેઠેલા બાળકો ગણો તો તમે કેટલા બાળકો છે ચિત્રમાં. બસ, એક જ બસ શાળાએ આવે છે. એક બસમાં બાળકોના તમને મોઢા બતાવેલા છે. તો કેટલા બાળકો છે બસમાં, કુલ 9 બાળકો છે. તો આપણે ટ્રેક્ટરની બાજુમાં કોઠામાં લખીશું બસ. બસમાં કેટલા બાળકો આવે છે, કુલ 9 બાળકો આવે છે. ત્યાર પછી બસ પછી જોઈશું સાયકલ. સાયકલમાં કેટલા બાળકો બેસીને આવે છે, જો તમે ચિત્ર, કુલ સાયકલો કેટલી છે, 1 સાયકલ, 2 અને 3 સાયકલ તમને આપેલી છે. તો 3 સાયકલમાં કુલ બાળકો કેટલા છે, પહેલી સાયકલમાં છે 2, બીજી સાયકલમાં છે 1 એટલે કુલ 3 અને ત્રીજી સાયકલમાં છે 2 એટલે કુલ સાયકલમાં બાળકો કેટલા આવે છે, 5 બાળકો આવે છે. હવે આપણે જોઈશું રિક્ષા. રિક્ષામાં કેટલા બાળકો બેસીને આવે છે, જો જમણી બાજુ તમને રિક્ષા આપેલી છે દેખાય છે, હા, તો રિક્ષામાં કુલ બાળકોના મોઢા કેટલા છે, તો રિક્ષામાં કુલ બાળકો છે 4 બાળકો બેઠેલા છે અને પગ પાળા ચાલીને આવે છે. પગ પાળા એટલે ચાલીને આવતા. તો ચાલીને કુલ બાળકો કેટલા આવે છે ચિત્રમાં જોવો અને ગણો. 2, 2, 4, 2, 6, 8, 8, 10, 10, 1, 11. કુલ કેટલા બાળકો ચાલીને આવે છે, 11 બાળકો. પગ પાળા આવે છે એટલે કે ચાલીને કુલ કેટલા બાળકો આવે છે, 11 બાળકો આવે છે. આવી રીતે તમારે ચિત્ર જોવાનું છે અને કોઠો પૂરો કરવાનો છે, કે પૂર્ણ કરવાનો, કોઠો ભરવાનો હતો. આવવાની જુદી જુદી રીત, છોકરાઓ જુદી જુદી રીતે શાળાઓએ આવે છે. ટ્રેક્ટરમાં બેસીને 3 બાળકો આવે છે, બસમાં બેસીને 9 બાળકો આવે છે, સાયકલ પર 5 બાળકો આવે છે, રિક્ષામાં 4 બાળકો આવે છે અને પગ પાળા ચાલીને કુલ 11 બાળકો આવે છે. હવે આ કોઠાને આધારે તમારે ચાર્ટ બનાવવાનો છે. તો ચાર્ટ એક ઊભી લીટી, એક આડી લીટી. ઊભી લીટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા
નીચે આ આડી લાઈન છે એમાં જેવી રીતે સાય આવે છે એ એની રીતના ના પ્રકારના છે બસ માં આવે છે ટ્રેક્ટર માં આવે છે સાયકલ માં આવે છે રિક્ષા માં આવે છે ને પગ પાળ આવે છે આ પાંચ રીતે બાળકો સાળાએ આવે છે તો આપણે જોઈએ બસ માં બસ માં કેટલા બાળકો આવે છે 9 બાળકો બેસીને સાળાએ આવે છે તો બસ ની લાઈન માં 9 ચહેરા દોરવાના છે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા ચહેરા દોરીશું 9 ચહેરા દોરીશું આપણે આ રીતે વધારી દઈશું બસ માં બેસીને કેટલા બાળકો આવે છે 9 બાળકો આવે છે તો તમારે 9 ચહેરા દોરવાના છે એટલે ચહેરા દોરવા માટે બે આંખો અને મોઢું 9 ચહેરા દોરવાના લાઈન માં વ્યવસ્થિત ઊભી લાઈન માં ખબર પડી ગઈ આવી રીતે બસમાં 1 2 3 4 5 6 7 8 9 કુલ 9 બાળકો બસમાં આવે છે હવે આપણે જોઈએ ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કેટલા બાળકો આવે છે 3 આવે છે તો 3 ચહેરા દોરવાના છે 1 ચહેરો 2 અને 3 ટ્રેક્ટરમાં બેસીને 3 બાળકો આવે છે તો તમારે 3 ચહેરા દોરવાના છે ટ્રેક્ટરની લાઈનમાં ઊભી લાઈનમાં ચલો સાયકલમાં સાયકલમાં બેસીને કેટલા બાળકો આવે છે 5 બાળકો આવે છે તો તમારે સાયકલની લાઈનમાં 5 ચહેરા દોરવાના 1 2 3 4 અને 5 આવી રીતે મારી સાથે સાથે દોરતા જાજો નકર ભૂલ પડશે ખબર નહીં પડે સાયકલમાં બેસીને કેટલા બાળકો આવે છે 1 2 3 4 અને 5 બાળકો કુલ આવે છે હવે આપણે જોઈશું રિક્ષામાં ચાલો રિક્ષામાં બેસીને કેટલા બાળકો આવે છે કોષ્ટકમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે રિક્ષામાં કેટલા આવે છે 4 બાળકો આવે છે તો તમારે 4 ચહેરા દોરવાના છે રિક્ષાની લાઈનમાં ઉપરની બાજુ 2 3 અને 4 4 ચહેરા દોરવાના ચહેરો એટલે મોઢાનો ભાગ 4 ચહેરા દોરવાના હવે ખબર પડી ગઈ આવી રીતે તમારે 4 દોરવાનું છે આ કોઠાની માહિતીને આધારે તમારે ચાર્ટ દ્વારા બતાવવાનું છે કે બસમાં કુલ 9 બાળકો આવે છે ટ્રેક્ટર દ્વારા 3 બાળકો આવે છે સાયકલ દ્વારા 5 બાળકો આવે છે રિક્ષા દ્વારા 4 બાળકો આવે છે અને પગપાળા કુલ 11 બાળકો આવે છે ખબર પડી ગઈ આવી રીતે સરસ રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે હવે ચાર્ટ પરથી તમારે કેટલી ખાલી જગ્યા પૂરવાની છે આપણે જોઈએ ચાર્ટના આધારે ખાલી જગ્યા પૂરો તો
तो चार्ट पर थी तुम्हारे खाली जगह पूरवानी छे। पहली खाली जगह छे सौथी વધુ બાળ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે। સૌથી વધુ બાળકો છે ઈ કેવી રીતે શાળાએ આવે છે તો કોણામાં સંખ્યા વધારે છે 11 છે। કુલ સૌથી વધુ બાળકો સેમા છે સૌથી વધુ બાળકો 11 છે 11 બાળકો સેમા છે પગ પાયામાં છે એટલે કે ચાલવામાં છે તો સૌથી વધુ વિદ્યાર્થીઓ खाली जगह ऊपर शाळाए आवे छे तो चालता क्या आवे छे चालता વધુ બાળકો શાળાએ અથવા પગ પાયા સૌથી વધુ વિદ્યાર્થીઓ પગ પાયા શાળાએ આવે છે સૌથી વધુ વિદ્યાર્થીઓ 11 છે 11 વિદ્યાર્થીઓ પગ પાયા આવે છે તો આપણે જવાબ આવશે પગ પાયા। બીજો પ્રશ્ન છે चालता आता विद्यार्थियों की संख्या जे चाली ने आवे छे એટલે કે પગ પાળા આવે છે એ વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ખાલી જગ્યા છે। ચલો પગ પાળા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 11 છે। સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 5 છે। તો પગ વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા કેવી હશે વધુ હશે કે ઓછી હશે પગ પાળા એટલે કે ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા કેવી છે વધારે છે કે ઓછી છે। પગ પાળા 11 વિદ્યાર્થીઓ આવે છે અને સાયકલમાં કુલ 5 વિદ્યાર્થીઓ આવે છે તો સાયકલ પર આવતા એટલે કે પગ સોરી ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હશે સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ હશે તો જવાબ આવશે વધુ। બીજી ખાલી જગ્યામાં આવશે વધુ। ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે સેમા બાળકો સૌથી ઓછા છે તો અહીંયા જો એને ત્રણ જ બાળકો છે તો સેના દ્વારા ત્રણ બાળકો આવે છે ટ્રેક્ટર દ્વારા આવે છે તો સૌથી ઓછા બાળકો સેના દ્વારા આવે છે ટ્રેક્ટર દ્વારા આવે છે તો ટ્રેક્ટર દ્વારા આવતા બાળકોની સંખ્યા છે એ સૌથી ઓછી છે તો ત્રીજો જવાબ આવશે ટ્રેક્ટર। ટ્રેક્ટર દ્વારા બાળકો સૌથી ઓછા આવે છે એટલે ટ્રેક્ટર દ્વારા આવતા બાળકોની સંખ્યા છે એ સૌથી ઓછી છે। અમથાય તમે જાણો છો કે ટ્રેક્ટર ખટારો ટ્રક ઈ બધા દ્વારા બાળકો શાળાએ આવતા હોતા નથી બસ દ્વારા રિક્ષા દ્વારા સાયકલ દ્વારા અથવા ચાલીને બાળકો આવતા હોય છે તો સૌથી ઓછી સંખ્યા સેમાં છે ટ્રેક્ટર દ્વારા આવતા બાળકોની સંખ્યા છે એ સૌથી ઓછી છે। ખબર પડી ગઈ આખા પ્રશ્નમાં તમારે ચિત્ર પરથી શાળાનું ચિત્ર હતું શાળાએ જુદી જુદી રીતે બાળકો શાળાએ આવતા હતા તો એ આવવાની રીત લખવાની હતી અને બાળકોની સંખ્યા લખવાની ચિત્ર જોઈ આપણે કોઠો બનાવ્યો એ કોઠાના આધારે તમે એક ચાર્ટ પણ બનાવ્યો આ ચાર્ટ આવી રીતે બનાવવામાં આવે છે જેટલા બાળકો હોય એ પ્રમાણે બાળકોના ચહેરા દોરવામાં આવે છે અને ચાર્ટ બનાવવામાં આવે છે। ચાર્ટ પરથી આપણે ત્રણ ખાલી જગ્યા પણ પૂરી હવે તમને આવડે ને હવે આજનું હોમવર્ક છે તમારું આજનું હોમવર્ક છે પાઠ્યપુસ્તક પેજ નંબર 189 આખું લખવું। શું હોમવર્ક છે પાઠ્યપુસ્તક પેજ નંબર 189 આખું લખવું આ પેજ નંબર ઉપર એક કોઠો આપેલો છે
તમારે ફૂરવાની છે। કોઠામાં છે અણગમતી શાકભાજી। તમને જે કંઈ પણ શાકભાજી નથી ગમતા, જેના શાક નથી ગમતા, એ શાકના નામ લખવાના છે। સામે વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે, એ પણ તમારે આશરે લખવાની છે। કારેલા કેટલા વિદ્યાર્થીઓને નથી ભાવતા, તો સામે 5 વિદ્યાર્થીઓ લખવાના, અથવા 2 વિદ્યાર્થીઓ લખવાના। તો વધુ વિદ્યાર્થીઓને કારેલા ભાવતા હોતા નથી, તો કારેલામાં વધુ વિદ્યાર્થી લખવાના। એવી રીતે જુદી જુદી શાકભાજીના નામ લખવાના છે, સામે વ્યક્તિઓના વિદ્યાર્થીઓના નામ લખવાના છે। અને જે તમે કોઠો બનાવો એના આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ છે એ તમારે પૂરવાના છે। એટલે તમારે પાઠ્યપુસ્તક પેજ નંબર 189 આખું જાતે કરવાનું છે। હોમવર્કમાં તમને સમજણ પડી ગઈ? સારા અક્ષરે વ્યવસ્થિત હોમવર્ક કરો।